Palabra ser más. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અન્વયે કોંગ્રેસ પક્ષ તરફથી યોજવામાં આવેલી આ જાહેર સભામાં ઉપસ્થિત મુરબ્બી શ્રી જેઠાભાઈ, ભાઈ શ્રી દિનેશભાઈ, ઉના મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અને મારા પરમ મિત્ર ભાઈ શ્રી પૂંજાભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના તાલાળાના અધ્યક્ષ ભાઈ શ્રી ડોક્ટર, ઉપસ્થિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તમામના સદસ્યો, બેન શ્રી હિરભાઈ બેન, તાલુકા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બેન શ્રી, મહિલા અધ્યક્ષ શ્રી, ગામડેથી અને શહેરમાંથી આ જાહેર સભામાં ઉપસ્થિત મુરબ્બીઓ, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ આપ આવડી મોટી સભાની અંદર હાજર રહ્યા છો ત્યારે મારા વતી, મારા પક્ષ વતી અને મારા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચૂંટણીનો માહોલ બરાબર ગરમ થયો છે. હવે એક ઉમેદવાર તરીકે જયારે કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આપી છે અને એક ઉમેદવાર તરીકે આપ સમક્ષ જયારે મારું મંતવ્ય રજૂ કરવા માટે ઉપસ્થિત થયો છું ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ લોકો અને ન હાજર હોય તેવા મતદાર ભાઈ બહેનોને મારે વિનંતી કરવી છે કે આપ સૌ સાથે મળીને 13મી તારીખે ખભે ખભા મિલાવીને તાલાળા પૂરતું નહીં પણ સમગ્ર જૂનાગઢ જિલ્લા ને રાજ્ય ને અંદર આપનો અધિકાર ને આપના મતનો અધિકાર ભાઈઓ બહેનો માતાઓ બહેનો દીકરીઓ બધા એક સાથે મળીને કોંગ્રેસને વિજય કરવામાં મદદ કરે અને ગુજરાતની અંદરથી નરેન્દ્ર મોદીની સરકારને ભગાડવામાં આપનો સાથ સહકાર માંગવા આવ્યો છે. વિચાર કરો, કોની ચૂંટણી છે? ધારાસભાની. કયા પક્ષ લડે છે? કોંગ્રેસ, ભાજપ, પરિવર્તન પાર્ટી, બીએસપી, બે અપક્ષ કે બાકીનું ક્યાંથી? શું કામ થયું? ઉમેદવાર કોણ છે? કોંગ્રેસના કોણ છે? જનતા પાર્ટીની પ્રક્રિયામાંથી ફરી ફરીને આવેલું બાકીનું સ્થિતિનું ક્યાં છે? વિચાર કરજો. કોંગ્રેસ છે સત્તા પચાવી જાણે છે. કોંગ્રેસે આ દેશને શાસન આપ્યું એમાં સત્તાને પચાવી છે. માયાભાઈએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું અહીંયા કે ગુજરાતની 5.5 કરોડ ની જનતા જે રાજ્યની અંદર વસે છે એ રાજ્યની વિધાનસભા ધારાસભાની ચૂંટણી છે જ્યાં કાયદો બનાવવામાં આવે છે, કાયદો બદલાવવામાં આવે છે, કાયદા આધારિત નીતિ નક્કી કરવામાં આવે છે. 22 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી. આજે ઉમેદવાર તરીકે આવ્યો છું એટલે વાત જુદી બને છે. બાકી તો તમારા જેમ હું પણ એક મતદાર છું, એક મતદાર, અને મતદાર તરીકે હું મારા મગજને પૂછવા માંગુ છું, મારા મગજની સાથે વાર્તાલાપ કરું છું. બે હાથ ઊંચા કરી દેવાથી, વારંવાર હાથ ઊંચા કરી દેવાથી, વારંવાર હાથના ઝટકા મારી દેવાથી, વારંવાર એવા વિશેષણો આપી દેવાથી ગુજરાતનો વિકાસ શક્ય નથી બનતો. 15 વર્ષના શાસનમાં ભાજપની સરકારે જો ગુજરાતનો વિકાસ કર્યો હોય
ગુજરાતને સમૃદ્ધિ તરફ લઈ ગયા હોય, ગુજરાતની અંદર બેઠો ગરીબ માણસને ક્યાં સહાય મળી હોય, ગુજરાતના તમામ લોકોના બાળકોના શિક્ષણ માટે કોઈ પ્રક્રિયા આપણે ક્યાંક દેખાતી હોય, એ ક્યાંય ન દેખાય. અને તેમ છતાં આપણે રોજ વાંચીએ, રોજ સાંભળીએ, રોજ વાંચીએ, રોજ સાંભળીએ કે હું ગુજરાતનો નાથ, ગુજરાતની પ્રજા માટે મેં 15,000 કરોડની યોજના જાહેર કરું છું, ફલાણા વર્ગના લોકો માટે હું 5,000 કરોડની યોજના જાહેર કરું છું. આપણે રાજીના રેડ થવા માંડ્યા, રાજીના રેડ, ભાઈ ભાઈ બહુ મજા આવી ગઈ, આપણા માટે 1,000 કરોડ, આના માટે 1,000 કરોડ, જુનાગઢ જિલ્લા માટે 500 કરોડ, જુનાગઢ કોર્પોરેશન માટે 100 કરોડ, એમ સમગ્ર રાજ્યની અંદર એક એક જિલ્લે ને તાલુકે તાલુકે જઈને રૂપિયા જાણે કેમ કેમ ક્યાંક જાદુ એની પાસે ચડી હોય એ રીતે જાહેરાતો કરી. મારે પૂછવું છે અહીંયા ઉપસ્થિત તમામ લોકોને, અહીંયા ઉપસ્થિત 3 તાલુકામાંથી પધારેલા અને જિલ્લામાંથી પણ પધારેલા કોઈ પણ ગામમાં તમે વસતા હોય એના ગરીબના ઘરેના ઝૂંપડે જઈને કાલે પૂછજો કે આ જાહેરાતો જે થઈ છે એનો સરવાળો કેટલો થાય. 5 વર્ષની અંદર ગુજરાતના લોકો માટે જે જાહેરાતો કરી, જે યોજનાઓની જાહેરાતો કરી, તો એના રૂપિયાનો સરવાળો કેટલો? સરવાળો કરવા બેસો ત્યારે 50,000 કરોડ રૂપિયાની આસપાસનો સરવાળો થાય છે. આપણે મજા આવી ગઈ, આનંદ થઈ ગયો કે 50,000 કરોડ રૂપિયાની જાહેરાતો થઈ છે, આપણો કઈક ઉદ્ધાર થઈ જશે, આપણને કઈક મળશે, આપણા સુધી પણ કઈક આવશે. પણ પૂછજો છેવાડાના મકાનમાં જઈને કે જાહેરાતો પૈકીનો 100 રૂપિયા કોઈના ખાતામાં જમા થયા છે ખરા? તપાસ તો કરો, તમારા ગામમાં પૂછો, તમે જે વ્યવસાય સાથે સંકળાયેલા છો તમારી જાત સાથે તમે વાત કરો, તમારા પરિવાર જોડે તમે વાત કરો, તમારા મિત્ર સર્કલ જોડે તમે વાત કરો, તમારા ગામમાં રહેતા હોય ગરીબ માણસો માટે તમે વાત કરો, એના પરિવાર પાસે જઈને પણ પૂછો તો 1 પૈસો પણ ત્યાં આવ્યો નથી. અને કયા હિસાબે આપણે એમ કહીએ છીએ કે વિકાસ થઈ ગયો છે? સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું? રાજ્ય સરકાર જ્યારે કામ કરતી હોય ને રાજ્યની સરકારને આપણે માય બાપ કહીએ છીએ, માય બાપ, માં અને બાપ બે રીતે આપણું જતન કરે એને રાજ્યની સરકાર કહીએ, એને આપણે સરકાર કહીએ છીએ, એટલા માટે માય બાપ કહીએ છીએ. કે જે એક સરકારનો એક નિર્ણય, રાજ્યની વિધાનસભામાં લેવાતો એક ઠરાવ, આ રાજ્યના છેવાડામાં ઘરમાં બેઠેલો એક માણસ રડતો હોય, દુખી થઈને પોકાર મૂકતો હોય અને ત્યાં એક કાયદો બદલાવવામાં આવે, એ માણસ ખડખડાટ હસતો થઈ જાય. અને એ જ વિધાનસભા કોઈ એવો કાયદો પસાર કરે કે એક સમૃદ્ધ માણસ 32 વાટકે ભોજન તૈયાર કરી મહેમાનને પીરસવાની તૈયારી કરતો હોય ને એક કાયદો આવે તો એને એ 32 વાટકાનું ભોજન પર્યું રહે, એને રડવું પાન શરૂ થઈ જાય. સરકારને તમને મદદ કરવા માટે કે સરકારને તમને મારવા માટે તમારે ઘેરે આવવાની જરૂર નથી હોતી. કોઈને મારવું હોય તો એના ગાલ સુધી થપ્પડ લઈ જવી પડે, હાથ ત્યાં પહોંચવો જોઈએ. સરકાર તો ત્યાં બેઠે બેઠે ગમે ને મારી શકે છે. અને એટલા માટે કહેવા માંગુ છું કે ભાજપની સરકાર અને એના આગેવાનો આ દેશની અંદર પણ સત્તા સ્થાને પહોંચવા માટે અને આ રાજ્યની અંદર પણ સત્તા સ્થાને પહોંચવા માટે આ વિસ્તારની અંદર આ દેશની અંદર ગમે એટલી હત્યારો થઈ જતો હત્યા પણ ભલે થાય, એ હત્યા કરી અને એ સત્તા ઉપર બેઠા છે. હત્યારી સરકાર, આ દેશના સંવિધાનનો ભંગ કરનારી સરકાર, આપણા દેશના સંવિધાનની અંદર અખંડિતતા માટેનો નારો આપણને આપવામાં આવ્યો છે અને ડોક્ટર ભીમરાવ આંબેડકરે આપણને આપ્યો છે એના બંધારણમાંની સાથે સાથે. ઇતિહાસ તપાસો, ઇતિહાસ
કે આ દેશ ની અંદર સત્તા ભોગવવા માટે થઈને, યાદ કરો તમામ લોકો હિન્દુ અને મુસ્લિમ, કોઈ પણ ધર્મ અંગીકાર કરીને ચાલનારો માણસ, કે આ દેશના ભાઈચારા ની અંદર પલિતો ચાપવાનું કામ કોઈએ કર્યું હોય તો એ બાબરી ધ્વંસ કરી અને એને પલિતો ચાપવાનું કામ કરનાર આ ભાજપ છે, આરએસએસ છે, બજરંગ દળ છે. અને આપણને વેર વિખેર કરી મૂક્યા આપણી વચ્ચે, ક્યાંક ને ક્યાંક વૈમનસ્ય પેદા કરી આપ્યા, અને એ હત્યાઓની ઉપર બેસીને એ સરકાર સુધી પહોંચ્યા છે. પૂછીએ ગુજરાતના મુખ્યમંત્રીને, પૂછીએ એની સાથેના માણસોને, કે ગુજરાતની ગાદી ઉપર આવવા માટે, ગુજરાતની ગાદી સર કરવા માટે તમે કેટલી હત્યાઓ કરાવી, કેટલી હત્યામાં ભાગીદાર બન્યા, અને કેવા કેવા સારા માણસને તમે ભોળી ભેગા કરી આપ્યા, આપણે પૂછવું જોઈએ. આપણે લોકશાહીમાં જીવીએ છીએ, આપણે સ્વતંત્ર છીએ, આપણી વાણી માટે સ્વતંત્ર છીએ, આપણે પૂછી શકીએ છીએ. તો ગુજરાતના વિકાસમાં, ગુજરાતની અસ્મિતામાં, ગુજરાતની નારીના સન્માનમાં, ગુજરાતના ઉદ્યોગના વિકાસમાં, ગુજરાતના ખેડૂતના વિકાસમાં મારે પૂછવું છે એમને કે તમારો સહયોગ કેટલો, શું ગુજરાતની સેવા કરી હતી ભાજપે, શું ગુજરાતના ખેડૂતો માટે એમણે કોઈ કાર્ય કરી આપ્યા. આજે આપણે પૂછવા માંગીએ કે જૂનાગઢ જિલ્લા અને સૌરાષ્ટ્ર ની અંદર ખેડૂતના પ્રશ્નો માટે, કે ખેડૂતના વિકાસ માટે, કે એની પાણીની યોજના માટે એને કોઈ નેવો ડેમ બનાવ્યો છે ખરો? આપણને ક્યાંય જોવા મળતું નથી. અને તેમ છતાં એમ કીધા કરે, અહીંયા બહુ સાચી વાત કરવામાં આવી છે કે ખેડૂતના દીકરાને ગુજરાતની ગાદી ઉપર રહેવા દેવામાં નથી આવ્યા. ખેડૂત પત્ર તરીકે કામ કરતા મોરબીસી કેશુભાઈ પટેલ, જેના માટે અપમાનજનક વાત કરવામાં આવે, જેણે ખેડૂતના પાયાના પથ્થર તરીકે કામ કરવાની કોશિશ કરી, એના માટે એક એનો ક્યાંકથી કંઈક એવો આવીને એને ગમે તે ભાષામાં વાત કરે, ત્યારે ગુજરાતની અસ્મિતા જાગવી જોઈએ. આપણને મૂર્ખ બનાવવા સિવાયની કોઈ પ્રક્રિયા મને તો ક્યાંય દેખાતી નથી એમાં. અને તમે પણ તમારા તમામ લોકો તમારા મગજને પૂછજો, અને જ્યાં નીતિ બનવાની છે, કોંગ્રેસની નીતિ અને ભાજપની નીતિનો ભેદ શું છે એને પણ આપણે સમજવો જોઈએ કે કોંગ્રેસની નીતિ શું રહી છે. આ દેશને ઇન્દિરા ગાંધીએ જે વિસ્મૃત અમલીકરણ આપ્યું, ગરીબ લોકોને નજરમાં રાખીને યોજનાઓ આપી, એને ક્યાંક ઉત્થાન માટે, એના વિકાસ માટે એને પાયાની સગવડતાઓ ઉભી કરવાની કોશિશ કરી અને આપણને યોજના આપી, મારે પૂછવું છે કે બે નીતિમાં શું ફેર છે, અને ગુજરાતની અંદર એ નીતિઓનું અસ્તિત્વ ક્યાં છે? આજે તપાસો, 22 વર્ષ પહેલા અમરસિંહભાઈ ચૌધરી જયારે મુખ્યમંત્રી હતા, ખેડૂતના મીટર રદ કર્યા, એ વખતે કનેક્શન મળતું હતું તમને, અને કોટેશન આવતું હતું 1200 રૂપિયા. કોંગ્રેસની પાવરની નીતિ હતી કે ખેડૂતને એના કુવા સુધી આપણે પાવર પહોંચાડી દેવો, અને ભાજપની નીતિ શું આવી? એને પણ કનેક્શન આપ્યા, કુવા સુધી આપ્યા, પણ તમારા રૂપિયા લઈને, 1.5 લાખ લઈને, 2 લાખ રૂપિયા તમને આપ્યું કઈ નહીં, તમારી પાસે લઈ ગયા છે. અને તે છતાં એમ કે છે કે અમે કઈ કર્યું છે, અમે ખેડૂતનો વિકાસ કર્યો છે. ખેડૂતનો વિકાસ તો ક્યાંય દેખાતો નથી, કોઈ પ્રક્રિયામાં આપણને દેખાતો નથી. તમારા મહેસૂલ ની અંદર 300% વધારો. આજે પૂછવું છે મારે એ કોઈ વ્યક્તિને, ગુજરાતની સરકારને, કે 22 વર્ષ પહેલા આ રાજ્યના જે કોઈ ગરીબ લોકો હતા, જમીન વિહોણા લોકોને, તેની કોંગ્રેસની સરકાર જમીન આપતી હતી, ફરજાડની જમીન આપતી હતી, 2 ગુઠા જમીન ખેડૂતને કુવા બનાવવા માટે આપતી હતી, 15 વર્ષથી કોઈને મળે છે ખરી? તમારા બાળકોના અભ્યાસ માટે સરકારી સ્કૂલો સ્થાપી, વસ્તીનો વધારો થયો, આજે સરકારી સ્કૂલની અંદર બાળકોની સંખ્યા ઘટી ગઈ, પ્રાઇવેટ સ્કૂલોની પરિસ્થિતિમાં ગયા, એટલા માટે કે સરકારે કોઈને પણ માન્યતા વાળી ગ્રાન્ટેબલ કોઈ સ્કૂલ આપવામાં નથી આવતી. તમારા બાળકો દર દર ભટકે છે, તમારું બાળક અપડાઉન ની અંદર ક્યાંક રિક્ષાઓમાં ભટકે છે,
એટલા માટે કે બસ ની નીતિ બદલી નાખી. કોંગ્રેસ ની નીતિ હતી કે ગામડે ગામડે બસ આપી, ભલે રફ રસ્તો હોય તો અંદર ધૂળ ઉડતી હોય પણ ગામડે ગામડે બસ આપતી અને આવતી હતી. ચાર વિદ્યાર્થી અપડાઉન કરતા હોય તો એના માટે પણ આવતી હતી. આજે નીતિ બદલાવીને શું કર્યું? હાથ ઊંચો કરો ને બસમાં બેસો, હાથ ઊંચો કરો ને બસમાં બેસો. અને બસ ની અંદર આપણા બોર્ડ જોયા, આપણે રાજી થઈ ગયા કે ભાઈ ભાઈ મજા આવી ગઈ, હવે આપણે જ્યાં પણ હશું ચાલતા ચાલતા જતા હશું, બસ ને રોકાવશું, બસ ને હાથ ઊંચો કરશું, બસ રોકાઈ જશે, આપણે બેસી જશું અને આપણે પહોંચી જશું. પણ આપણી ગામથી ભાષામાં કહીએ તો બસ નીકળે તો હાથ ઊંચો કરીએ ને, બસ નીકળવી તો જોઈએ ને. અને એમાં પણ જો આ ગામનો કોઈ તવંદ્ર માણસ કોઈ પોતાના દીકરાની જાન જોડવી હોય ને પૈસા ભરી આવ્યો હોય ડેપોમાં અને છ વાગે મુહૂર્ત હોય, ડ્રાઈવરને ભલામણ કરીને આવ્યો હોય કે ચાર વાગે આવી જજે ને નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ એ તારીખમાં જૂનાગઢમાં થાય, તો વરનો બાપાય રાહ જોયા કરે, બસ બધી ન્યા આવી જાય. કોણ કે છે કે આપણા માટે એ કામ કર્યું છે? કર્મચારી મિત્રો, આંગણવાડીમાં કામ કરતી બહેનો, નવી ભરતી અને અંદર જેને પસંદગી મળી છે એવા કર્મચારીઓ, છડે ચોક ગુજરાતની સરકાર એનું શોષણ કરે છે. ફિક્સ પગારથી કામ કરાવે, પગાર પૂરો આપતા નથી. પોલીસમેન જે આપણા રક્ષણ માટે રાખે છે તો એને પૂરો પગાર નહીં. નોકરી કરવી હોય તો કરો, નકર કઈ નહીં. ગુજરાતની હાઈકોર્ટે હુકમ કરેલો હોવા છતાં એ વાત લાગુ ન પડે, છઠ્ઠા પગાર પંચની વાત લાગુ ન પડે. કર્મચારી પાસે ગળે સુધી આવી ગયા છે. સરકાર શોષણ કરે ખરી કોઈનું? મા બાપ કોઈથી શોષણ કરે એના બાળકોનું? નરેન્દ્ર મોદીની સરકારની અંદર તો આવા તમામ લોકોના શોષણ થાય છે. અને તે છતાં એ ગમે ત્યાં ઉભીને ગમે તે વાતને લઈને એમ કીધા કરે કે મેં ગુજરાતનો વિકાસ કર્યો છે. ચાલો આપણે તપાસીએ, આપણે ત્યાં ક્યાંય થયો? આપણે ત્યાં કોઈ ડેમ બન્યો? આપણે કોઈ કેનાલ બની? આપણે કોઈ નવી પાણીની યોજના મળી? આપણા વિસ્તારમાં કોઈ નવી સ્કૂલ એને આપી? નહીં, કે મળતું તો નથી. અને બાંગ પોકારે, ઉભો થઈને બાંગ પોકારે, મારી બહેનો મારા ભાઈઓ, મારી બહેનો મારા ભાઈઓ, અને લઘુમતી પણ હવે મારી સાથે છે, હવે મુસ્લિમ લોકો પણ મારી સાથે છે, મને હવે પ્રાયશ્ચિત કરવું છે, મેં કરેલા પાપને મારે ધોવા છે, મારે સદભાવના મિશન ચલાવવી છે, આખા ગુજરાતના લોકોને એક તાંતણે બાંધવા છે. અને એક એક જીલે જીને અપવાસ શરૂ કર્યા. માણસોને એમ લાગ્યું કે ઓહો સુધરી ગયા, બહુ સારું થયું, આપણે બધા એક હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ અને હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈના ગોલાની અંદર લઘુમતી બિરાદરો એના આગેવાનો પણ એમ થયું કે જો એ વાત થતી હોય તો આપણે પણ એને પાસે મળીએ, એને દુઆ કરીએ. અને એની પાસે ગયા તો જે વિસ્તારમાં માણસ જતો હોય ને, આજે માનો તમે ક્યાંક જઈએ તો ત્યાંની એક પ્રણાલી હોય તો કોઈ પાઘડી પહેરાવે, કોઈ કંઈક પહેરાવે, કોઈ કંઈક પહેરાવે, કોઈક સાફો બાંધે. અને લઘુમતી બિરાદરોએ જ્યારે એના એહસાસ માટે એક ટોપી પહેરાવી, તો ક્યાં મુદ્દે તમે મુસ્લિમ સમાજ કે લઘુમતી સમાજ એમ કે છે કે તમારો થઈ ગયો? તમારો કે છે નહીં સમજી લેજો. એને તમારે કોઈ પણ સાત વાત સાથે નિસ્બત નથી, ના તો હિન્દુ માટે કે ના મુસ્લિમ માટે, ના અન્ય ધર્મની અંદર કામ કરતા લોકો માટે. એને તો ફક્ત એની સત્તા માટેનું કારણ લઈને સત્તા સત્તા સત્તા, એના સિવાયનો કોઈ નારો એની પાસે નથી રહેતો. આ ફરક ને વિચારવા જેવો છે. આ દેશના ભાગલા પાડવામાં જેણે કામ કર્યું, આ દેશની અખંડિતતાને તોડવામાં જેણે કામ કર્યું, આપણે તો કહી શકીએ એમ છે કે કોંગ્રેસે આ દેશની આઝાદી મેળવવા માટે પણ બલિદાન આપ્યા છે. આઝાદી મળી ગયા પછીથી પણ આ દેશની અખંડિતતાને એક રાખવા માટે, આ દેશને સુરક્ષિત રાખવા માટે, આ દેશમાંથી આતંકવાદને દૂર કરવા માટે કોંગ્રેસના ઇન્દિરા ગાંધી ને રાજીવ ગાંધીએ બલિદાન આપ્યું છે, પ્રાણ આપ્યા છે. કોંગ્રેસના એક એક માણસ માટે કહી શકાય. હું પણ અહીં બેસીને કહી શકું એમ છું કે મારા પરિવારના એક મુરબ્બીએ આ લોકો માટે, ખેડૂત માટે એણે એના પ્રાણ આપ્યા છે. અમે પ્રાણ આપી શકીએ, એ તો પ્રાણ લેનારા છે.
કોઈનું પ્રાણ લેતા અચકાતા નથી, સરકારી તંત્ર નો ઉપયોગ કરીને પણ કોઈનો પ્રાણ લેતા અચકાતા નથી, એન્કાઉન્ટર ને નામે પણ કોઈનો પ્રાણ લેતા અચકાતા નથી. અને એની પાસેથી આપણે અપેક્ષા રાખવી છે આપણી સુરક્ષાની? પ્રશ્ન તો જનતાએ પોતાની જાત સાથે કરવો પડે એમ છે, પ્રશ્ન તો લોકોએ પોતાની જાત સાથે કરવો પડે એમ છે, પ્રશ્ન તો ભાઈઓ અને બહેનોએ આ મુદ્દા પર વિચારવું પડે એમ છે કે સત્તા હાંસલ કરવા માટે થઈને, સત્તા સ્થાને બેસવા માટે થઈને જો ગમે તેને મરણ મારી નાખવા પડે, ગમે તેના એન્કાઉન્ટર કરવા પડે, તો કરતા પણ જે ન ચુકાય એની પાસેથી આપણે સુરક્ષાની અપેક્ષા કેટલી રાખી શકીએ? પોતાનો વિકાસ, પાંચ વ્યક્તિનો વિકાસ, 5.5 કરોડ જનતાના નામે 5 ઉદ્યોગપતિનો વિકાસ, અને એના માટેના 5 IAS અધિકારીઓ, સાઉથ ભારતના 5 અધિકારીઓ દ્વારા કરવામાં આવતું ડેમોન્સ્ટ્રેશન સરકાર ચાલે છે, 5 IAS અધિકારીઓની દિમાગમાંથી નીકળેલી વાત ઉપર ચાલી રહ્યો છે, જેને ગરીબ માણસને કાંઈ પડી નથી. હું તો કહી શકું એમ છું કે નક્ષિસ પવિત્રતાથી મેં આ વિસ્તારના લોકોની સેવા કરી છે, નક્ષિસ પવિત્રતાથી તમામ લોકોને સાથે રાખી અને એને મદદ કરવાની હંમેશા પ્રયત્ન કર્યા છે. આ વિસ્તારની ગરીબ જનતા જેની પાસે એક આવકનું સાધન નથી, જે નિરાધાર છે, એવા લોકોનું પણ ધ્યાન રાખવાનો અમે પ્રયત્ન કર્યા છે. ત્યારે આપ સૌ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે લખે ને ભૂલ ન થાય. ક્યાંક કોઈએ કીધું તું, કોક ચર્ચા કરે, કોક જ્ઞાતિવાદની જાતિવાદની કરે, ના તો હું જ્ઞાતિવાદમાં માનું છું, ના તો જાતિવાદમાં માનું છું, હું તો માનવતાવાદને માનનારો માણસ છું. માનવતાવાદને કે જે આટલી મેદની ત્યાં એક વાત ઉપર ભેગી થાય છે, અને એ માનતા હોય ત્યારે અમને પણ એમ થાય કે અમારું કોઈક ધ્યાન રાખે, અમને પણ એમ થાય કે અમને પણ ક્યાંક ટેકાની જરૂર છે, અમને પણ એમ થાય કે અમને પણ જુસ્સાની જરૂર છે, અને જુસ્સો છે મતના રૂપમાં જોઈએ. અને ત્યારે 13મી તારીખે એક વર્ગ એવો છે બહુ મોટો, આખા વિશ્વમાં, આપણા દેશની અંદર, આપણા રાજ્યમાં પણ છે, આપણા જિલ્લામાં પણ છે, આપણા તાલુકામાં પણ છે, એવો એક વર્ગ મોમિન વર્ગ પણ છે. અને તે દિવસે પ્રિન્સ આગાખાનનો જન્મદિવસ પણ છે. એ સમાજના તમામ લોકોને એના જન્મદિવસની મુબારકબાદી આપું છું, અને મુબારકબાદીની સાથે સાથે એ સમાજ અને આપ સૌ બેઠા છો એની પાસેથી એ પવિત્ર દિવસે આપણા મતનું હું દાન માંગુ છું. દાન મને આપણા મતનું દાન જોઈએ છે, અને દાન પવિત્રતાથી આપો. હું એમ કહેવા માંગુ છું તમને કે એટલી જ પવિત્રતાથી હું એનું જતન કરીશ, એનું રખોલું કરીશ, એનું ધ્યાન રાખીશ. એ કરવા માટે ટેવાયેલો છું. દેખાવે સારો નથી, દેખાવે સારો નથી, કાળો છું, કાળો પણ પાકો કલર છું, પાકો. આમાં ગમે એટલા રગડા ઉતરે તો અહીં કઈ લીટા દેખાય એમ નથી. બસ નો ડ્રાઈવર પણ બહુ સારો છું, ડ્રાઈવિંગ સારું કરીને જાણું. આ બસમાં બેહો વાંધો નહીં આવે, ઓલી બસ દેખાવે સારી છે, દેખાવે, પણ ડ્રાઈવિંગ બરાબર નથી.